વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામે મિત્રો વચ્ચે વટ પાડવા માટે રિવોલ્વર અને 6 જીવતા કારતૂસ લઈને બેસેલા યુવકને જિલ્લા એસઓજીએ ઝડપી પાડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ મથક હદ વિસ્તારમાં જિલ્લા એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જિલ્લા એસઓજીની ટીમને બાતમી મળી હતી કે ડબકા ગામે લક્ષ્મીનારાયણ ફળિયા ખાતે રહેતા નિમેશકુમાર ચંદુભાઈ પરમાર પોતાની પાસે દેશી હાથ બનાવટની રિવોલ્વર રાખેલ છે અને હાલ તે રિવોલ્વર સાથે તેના ઘર પાસે આવેલ લક્ષ્મીનારાયણ મંદિર આગળ બેસેલ છે અને તેને કાળા કલરનું શર્ટ પહેરેલ છે. જિલ્લા એસઓજીની ટીમને મળેલ બાતમીના આધારે પોલીસે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામે લક્ષ્મીનારાયણ ફળિયા ખાતે રહેતા યુવક મિત્રો વચ્ચે પોતાનો વટ પાડવા માટે દેશી હાથ બનાવટની રિવોલ્વર અને 6 જીવતા કારતૂસ સાથે તેના ઘરની બહાર બાકડા પર બેઠો અને જિલ્લા પોલીસ તંત્રના એસઓજી પોલીસે બાતમીના આધારે યુવક નિમેશકુમાર ચંદુભાઈ પરમારને રિવોલ્વર અને 6 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડી યુવકની ધરપકડ કરી આર્મ્સ એક્ટ મુજબ વડુ પોલીસ મથક ખાતે ગુનો નોંધી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગુનો દાખલ કરી આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં હાલ તપાસ હાથ ધરી છે.